સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પ્રાયોજક છે જય ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ. ઘર બનવાના ટાઇલ્સ લાના સેનિટરી લાના જી, જય ટાઇલ્સ મે જા કરે સબ લેકર આના જી. લોકડાઉનનો આજે 7મો દિવસ. જિલ્લામાં લોકડાઉનના પગલે અંબાજી મંદિર હજુ 15 એપ્રિલ સુધી રહેશે દર્શન માટે બંધ. તો લોકડાઉનના પગલે અબોલ પશુઓ બન્યા નિરાધાર. અમીરગઢ બોર્ડરની લીધી ભુજ રેન્જના આઈજીએ મુલાકાત. મહામારીને લઈ સરકાર બની સતર્ક. પાલનપુરની જિલ્લા જેલના 31 કેદીઓને મેડિકલ પરીક્ષણ બાદ પેરોલ અને જામીન ઉપર કરાયા મુક્ત. તો કોરોના વાયરસના પગલે મુખ્યમંત્રી રાહતફંડમાં દાન આપવામાં જિલ્લાના લોકો આવ્યા સામે. અમીરગઢમાં હિજરત કરીને વતન પરત ફરી રહેલા સેંકડો લોકો ઉપર આકાશ નીચે ધરતી ઉપર ગુજારી રહ્યા છે જીવન. મહિલાઓ સહિત બાળકો પણ મુકાયા દયનીય પરિસ્થિતિમાં. નડીસાની ગૌશાળામાં સરકારના પ્રતિનિધિઓએ પહોંચી હાથ ધરી પશુઓની ગણતરી. તો જ્ઞાનીબેન ઠાકોરે હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરી માસ્ક વગર બહાર નીકળીને લોકોના જીવ સામે ઊભું કર્યું જોખમ. હવે જોઈએ સમાચાર વિગતવાર. કોરોનાની વ્યાપક અસરને લઈ લોકડાઉનનો આજે 7મો દિવસ છે. જે પ્રકારે પોલીસે પણ હવે કડકાઈથી અમલ કરાવવાનું શરૂ કર્યું છે. વાહનોને મેમા અપાય છે અને ડિટેન પણ થાય છે, ત્યારે બીજી બાજુ લોકો હવે સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં લોકડાઉનનો આજે 7મો દિવસ છે ત્યારે પોલીસ હવે કોરોનાનું સંક્રમણ વધારે ન વધે તે હેતુથી લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવી રહી છે. પાલનપુર શહેરમાં ડ્રોન ઉપર પણ નજર રાખી રહ્યું છે, ત્યારે બિનજરૂરી નીકળતા લોકોના વાહનો પણ ચેક થઈ રહ્યા છે, તેમને રોકી મેમા પણ અપાઈ રહ્યા છે, તેમજ વાહન ડિટેન કરવાની કાર્યવાહી પણ થઈ રહી છે. સમગ્ર જિલ્લામાં અને ગામડાઓમાં હવે ચુસ્તપણે લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં પાલનપુર વિભાગીય ડીવાયસપીએ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે. બિનજરૂરી બહાર ન નીકળે, નહીં તો ગુનો દાખલ થશે એવી ચેતવણી પણ ઉચ્ચારી છે. ત્યારે લોકો ઘરમાં રહે અને સરકારના નિયમોનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે. હા, જે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર મહેરબાન એસપી શ્રી ના સતત નિગરાની નીચે આપણા ડીજી સાહેબ અને આઈજી સાહેબના સખત સૂચનાઓના ભાગરૂપે જે અત્યારે તમે લોકડાઉનની સ્થિતિ જોઈ રહ્યા છો, જે પોલીસ અને પ્રજાના સહકારથી અહીંયા સુધી પહોંચી શક્યા છે. આ ઉપરાંત જે અમુક જે દુકાનો કરિયાણું છે, મેડિકલ છે, આપણા એગ્રીકલ્ચર લગતની જે દુકાનો છે એવાને થોડી પરમિશન આપવામાં આવેલી હોય જે અનુસંધાને ટ્રાફિક એના માટે અત્યારે જે છે એ જોવા મળે છે. આ ઉપરાંત મોટાભાગના જે મેડિકલ હબ છે પાલનપુર, એ મેડિકલના ટ્રીટમેન્ટના અનુસંધાને વેહિકલોની સંખ્યા થોડી વધારે દેખાય છે. આ ઉપરાંત ડ્રોનથી મહોલ્લાની અંદર પણ અમે કોઈ ટોળા ભેગા ન થાય એની તકેદારી રાખી છે. આ અનુસંધાને સ્વયં એક લોકડાઉનનું પ્રેરણા બનાસકાંઠાના પ્રજામાં ઊભી થઈ છે અને એ તમે જોઈ શકો છો કે થોડા દિવસ પહેલાં મહોલ્લામાં માણસો ભેગા થતા હતા એ પણ હવે બંધ થઈ ગયા છે અને હજુ આ પરિસ્થિતિ કાયમી માટે રહે એ જરૂરી છે. દાંતીવાડા કોલોની સહિત સરદાર કૃષિ યુનિવર્સિટી પણ લોકડાઉનને લઈ સજ્જડ બંધ છે. અહીં લોકો ઘરમાં જ રહીને પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. ત્યારે લોકડાઉનના પગલે આજે 7મા દિવસે દાંતીવાડા વિસ્તારમાં બજારો પણ સજ્જડ છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા દાંતીવાડામાં લોકડાઉનને લઈ રિયાલિટી ચેક કરવામાં આવતા સરદાર કૃષિ યુનિવર્સિટીમાં રોડ રસ્તા સુમસામ જોવા મળ્યા હતા, પરંતુ હજુ પણ કેટલાક લોકો વગર કારણે રોડ ઉપર ફરતા દેખાઈ રહ્યા છે.
બનાસ લોકડાઉનને આજે સાતમો દિવસ છે. સમગ્ર વિશ્વભરમાં જે કોરોના વાયરસને લઈને દેશભરમાં જે પરિસ્થિતિ તંગ બની જઈ છે એ બાબતને લઈને આપણે આવી પહોંચ્યા છીએ દાંતીવાડા સરદાર કૃષિનગર યુનિવર્સિટીની રિયાલિટી ચેક કરવા માટે. તો આપણે સરદાર કૃષિનગર યુનિવર્સિટીમાં દ્રશ્યમાં બતાવવા જઈશ. આ સરદાર કૃષિનગર યુનિવર્સિટીના દ્રશ્યો છે. રોડ રસ્તાઓ સુના સામ દેખાઈ રહ્યા છે. આપણે સોસાયટી સહિત જે હેડક્વાર્ટર છે એ બાબતને જઈને બીકે ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી. લોકો પણ ઘરમાં હતા. રોડ રસ્તાઓ સુના સામ દેખાઈ રહ્યા છે. સાતમા દિવસે લોકોમાં ક્યાંક ને ક્યાંક હજુ જાગૃતતાનો અભાવ હજુ પણ રોડ ઉપર દેખાઈ રહ્યો છે. પરંતુ જે હેડક્વાર્ટર સહિત સોસાયટીના વિસ્તારોમાં લોકો હજુ ઘરમાં રહી રહ્યા છે. ત્યારે ફરીવાર આ બાબતને લઈને બીકે ન્યૂઝ દ્વારા લોકોને વિનંતી કરવામાં આવે છે કે હજુ સાતમો દિવસ છે લોકડાઉનને લઈને આ બાબતને લઈને લોકો પોતાના ઘરમાં જ રહે એવી હજુ વિનંતી કરવામાં આવે છે. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. લોકડાઉનના આજે સાતમા દિવસે થરાદમાં અનેક જગ્યાઓ પર લોકોની ભીડ એકત્રિત થતી નજરે પડી હતી. તંત્ર દ્વારા લોકોને હોમ ડિલિવરી આપવાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવા છતાં લોકો અત્યારે માનતા નથી અને રસ્તાઓ ઉપર કોઈ પણ જાતની સુરક્ષા વગર નીકળી રહ્યા છે. આજે થરાદમાં પણ લોકો માસ્ક વગર જ ઘરની બહાર જાહેર રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા અને ટોળા કરીને ઉભેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત થરાદની સરકારી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું. થરાદના માહોલ વિશે અમારા સંવાદદાતા હજાજી રાજપૂતે વધુ વિગતો આપી હતી. સમગ્ર વિશ્વની અંદર કોરોનાનો કહેર મચી ગયો છે ત્યારે આજે કોરોનાનો સાતમો દિવસ છે ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો આ છે થરાદનું આરોગ્ય વિભાગ એટલે રેફરલ હોસ્પિટલ છે. વાંકણે લોકોની મોટી ભીડ લાગી છે. જોકે આમ તો લોકોને એક એક મીટરનું અંતર રાખવાનું સરકાર કરી રહી છે, તંત્ર કરી રહ્યું છે, પોલીસ પણ સમજાય છે, વાંકણે પોલીસના હોમગાર્ડના જવાનો પણ ઉભા છે. પણ છતાં જે જનતા છે પોતે એટલી કને ઊભી છે કે જ્યાં કોરોનાના કહેરને હજુ સુધી આવવાની જનતા સમજતી નથી અને કોરોના શું છે એનું પૂરતું જ્ઞાન નથી ત્યારે રેફરલની અંદર મોટા પ્રમાણમાં લોકોની ભીડ થઈ છે. આપ જોઈ શકો છો લોકો એકદમ નજીક નજીક અને કરી રહ્યો. ઘણા બધા એવા લોકો છે કે તેમના મોઢા ઉપરથી માસ્ક પણ પહેરવા નથી. આપ દ્રશ્યમાં જોઈ શકો છો સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 5 લોકોને ભેગું ન થવું જોઈએ અને લોકડાઉન કરવામાં આવ્યું છે. પણ અત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તો આ લોકડાઉનનો આકને સારે આમ ભંગ થઈ રહ્યો છે. અનેક લોકો બેઠા છે જે માસ્ક વગર બેઠા છે એટલે કહી શકાય કે તંત્ર આકને ઘણી બધું સમજાયું છે સરકારને, પરંતુ અહીંની જનતા હજી સુધી સમજતી નથી. ખરેખર આ કોરોના કહેર સામે ક્યારે જનતા સમજશે અને શું ખરેખર એનું પાલન કરશે એ જોવાનું રહ્યું. આઝાદી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ. દેશમાં કોરોના નામની મહામારીને અંકુશમાં લેવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી 14 એપ્રિલ સુધી 21 દિવસ માટે સમગ્ર દેશને લોકડાઉન કરી દેવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત અગાઉ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે 31 માર્ચ સુધી બનાસકાંઠા જિલ્લામાં 144ની કલમ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. આ જાહેરનામાની સમયમર્યાદાના પગલે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરને દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે આ જાહેરનામાની મુદત આજે પૂરી થતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રી દ્વારા સમગ્ર દેશને લોકડાઉન કરવાની કરેલી જાહેરાતના પગલે મંદિર બંધ રાખવાની સમયમર્યાદા વધારી દીધી છે. નવી જાહેરાત મુજબ અંબાજી મંદિર આગામી 15 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે અને દર્શનાર્થીઓ માતાજીની આરતીના ઘરે બેઠા જ ઓનલાઈન દર્શન કરી શકશે. માય ભક્તો માતાજીની આરતીના દર્શન આ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી કરી શકશે. ગઢમાં બનાસ બંધના સાતમા દિવસે તંત્ર તેમજ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો દ્વારા લોકો સુધી પૂરતા પ્રમાણમાં જથ્થો પહોંચી રહ્યો છે. આ મહામારી વચ્ચે જે અંગે કોઈને ખબર નથી તેવા જીવોની પરિસ્થિતિ જાણવા માટે આજે અમારા સંવાદદાતા દિનેશ રાણાએ પ્રયત્ન કર્યો હતો ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી છે. માનવ વસવાટ પાસે વસવાટ કરતા પશુઓને તો લોકો આહાર આપી રહ્યા છે, પરંતુ માનવ વસવાટથી દૂર અને બજારોમાં રહેતા પ્રાણીઓની હાલત અત્યારે ખૂબ જ દયનીય બની ગઈ છે. અમારા સંવાદદાતાએ આ હકીકત સામે લાવવાનો પ્રયાસ કર્યો છે. ગઢ નજીક આવેલા ગામોના બગડામાં જઈને જોયું તો દાતા તેમજ સ્થાનિક તંત્રએ બનાવેલ પાણીના હવાડામાં પાણીનું એક પણ ટીપું જોવા મળ્યું ન હતું. આમ વગડામાં રહેતા જંગલી પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ આવી ગરમીમાં ઘાસચારો તો મળી રહે પરંતુ પાણી ન મળતા તેમની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને આ ગંભીર સમસ્યા ઉપર હજુ સુધી કોઈની નજર ન આવતા આ પ્રાણીઓ પાણી વગર બલખા મારી રહ્યા છે. માનવીઓ તો તંત્ર કે લોકોને પોતાની તકલીફ કહીને પણ મદદ મંગાવી શકે છે, પરંતુ આવા મૂંગા પશુઓ કોને ફરિયાદ કરે તે પણ એક પ્રશ્ન છે. તો બીજી બાજુ અત્યારે ગામની દુકાનો આગળ બેસતા શ્વાનો પણ લોકડાઉનને લઈ ભૂખથી તરફડી રહ્યા છે, કારણ કે સામાન્ય દિવસોમાં તો લોકોની અવરજવર હોવાના લીધે તેમને આહાર અમલી રહેતો હતો, પરંતુ વર્તમાન સ્થિતિમાં શ્વાનોને આહાર આપનાર કોઈ આવતું ન હોવાના લીધે તેમને ભૂખમાં ટળવળી રહ્યા છે. ત્યારે અબોલ પ્રાણીઓ માટે તંત્રની સાથે સ્વૈચ્છિક સંસ્થાઓએ આગળ આવી આવા પ્રાણીઓ માટે આહાર અને પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે. વિશ્વ જ્યારે આજે કોરોના નામની મહામારીથી સામનો કરી રહ્યું છે ત્યારે ભારતમાં જે
લોકડાઉનનો 7મો દિવસ છે ત્યારે તમામ વહીવટીતંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાશ્રીઓ દ્વારા જુદી જુદી સેવાઓ કરવા માટેની હોડ લાગેલી છે. ત્યારે મારું આપશ્રીને કહેવાનું એ જ છે કે માણસ સિવાય પણ આપણા આ ગામડાઓના વિસ્તારોમાં પશુઓ, પક્ષીઓ અને શ્વાન, જેને આપણે કૂતરાઓ, એ પણ ઘણા છે. અને જેવી રીતે અમારા અહીંયા ગઢ અને ગઢથી સુંઢા કુંભાસણ વચ્ચેનો જે આખો જમીન જે છે, પડતર જમીન, જ્યાં ગાયો અને ધણ, નીલગાય વગેરે ચરતા હોય છે, એમના માટે પણ પાણીની વ્યવસ્થા ખૂબ જ અગત્યની છે. આપ પણ ત્યાં કદાચ જઈ આવ્યા છો તો આપે પણ ત્યાંના જે શૈક્ષિક સંસ્થાઓ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા કોઈ હવાડાઓ બનાવેલા છે તો તેમાં પણ પાણી અત્યારે છે નહીં. તો માણસ તો એને જરૂરિયાત હોય ત્યારે વહીવટીતંત્રને ફોન કરીને પણ મંગાવી શકે છે. પણ આ મૂંગા પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ ચણ માટે કે પાણી માટે કોને ફરિયાદ કરવા જાય? તો મારા હિસાબે આપને આ વહીવટીતંત્ર સુધી આ વાતને પહોંચાડવાની જરૂર છે કે ગામમાં પણ મોટા મોટા ચોકોમાં જ્યાં બજારો છે એવી જગ્યાઓ ઉપર કૂતરાઓ છે, જેમને બી ખાવાનું પહોંચાડવું જોઈએ. અને વગડાઓમાં ફરતા તમામ પશુ પક્ષીઓ પ્રાણીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા તો તાત્કાલિક અસરથી કરવી જ પડશે. અત્યારે ગરમી ચાલી રહી છે, આવા ધોધમાર તડકામાં પશુ પક્ષીઓ અને પ્રાણીઓ પાણી માટે આમથી આમ દોડાદોડી કરી રહ્યા છે. તેમનો પોક સાંભળીને પણ તમે એમની વારે આવો તેવી મારી નમ્ર અરજ છે. હાલમાં લોકો સુધી તો તંત્ર અને સંગઠનો પહોંચીને પુરવઠો પહોંચાડી રહી છે, પરંતુ રહેણાંક વિસ્તારથી દૂર રહેતા આવા પશુઓ અત્યારે ભૂખ અને તરસથી ટળમળી રહ્યા છે. આ દ્રશ્યો માત્ર ગઢ ગામ પૂરતા સીમિત નથી, પરંતુ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યા છે. ત્યારે લોકોએ તેમના માટે પણ આગળ આવવાની જરૂર છે. તો આ તરફ કોરોનાના કહેર વચ્ચે વાવના લુદ્રાણી, આસરા તેમજ કુંડાળિયામાં રહેતા 15 પરિવારો અત્યારે દાણા દાણાના મોહતાજ થઈ ગયા છે. લોકડાઉનનો આજે 7મો દિવસ છે ત્યારે આ પરિવારની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે. લોકડાઉનના પગલે આ પરિવાર ધંધા રોજગાર વગર ભૂખ અને તરસથી રીતસરના તરફડી રહ્યા છે. વાંસના ટોપલા બનાવીને ગુજરાન ચલાવતા આ પરિવારની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે. ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ પરિવારે સરકાર દ્વારા તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે. ખાવા પીવાનો સાહેબ કોઈ નથી સાહેબ, વગડામાં પડ્યા છો. આ વાયરસ ને તારનો સાહેબ હેરાન છો, ગામમાં જવાનો નથી મળતો સાહેબ, ચાહે વગડામાં બેઠા છો. આ ને ખાવા પીવામાં કોઈ નથી, છોકરા બોકરા બધે ભૂખે મરે છે, 3-4 દાડોથી બેઠા છો. આ ને સાહેબ 4-5 ઘર કુંડાળિયા છે, 4-5 ઘર અસારા છે, 4-5 ઘર લોદણી છે. આ ને બેઠા છો વગર ધંધા વગર ને વગર પાણી વગર ને આ બધે ડફોળો નહેર્યો છે સાહેબ. કોઈ સાહેબ નથી અમારા કને વધાર, ધંધા બંધા કોઈ બંધ બંધ થઈ ગયા છે સાહેબ. ગામ છે ને છેટા સાહેબ, ગામમાં કોઈ આવવા જવાનો અવર નથી, રસ્તા બધે બંધ છે સાહેબ. આ ને છોકરા ટાબર બધે ભૂસે મરે છે સાહેબ. તમને એટલી વિનંતી કરો છો સાહેબ, હું ટડાવથી પીરા ચહેલા બોલું છું ટડાવથી, અને એટલી વિનંતી સાહેબ સાંભળજો તમે ગરીબી લોકોની, તો તમારી જે થાય સાહેબ. હા હલો સાહેબ, અમે ખાવા વાણા બેઠા છો, છોકરા નાંચા ભૂખે મરી સાહેબ, પાણી માણે તરશે મારો, ખાવાય નથી સાહેબ. અને આ બેઠા છો અને વગડે સાહેબ, બેઠા ક્ષેત્રોમાં બેઠા છો સાહેબ, અમારે કોઈ નથી હાલસ અત્યારે, પૈસા ચારો ના એમાં કોને નથી સાહેબ. અમે આમતે બેઠા છો, અમારા બા એટલી ઘડા છૂટો હતો તો અમે જતા, અમારે ધંધો કરતા ગમે દાવે એ થોડો ઘણો ધંધો કરતા, એ સાહેબ બંધ થઈ જાવ, શું ધંધો કરો? અમે છોકરાએ નથી જતા, ચાય દૂધે નથી મળતો, છોટો ચાય નથી સાહેબ મળતી, બેઠા છો સા વાણા ખોટ વાણા કશો નથી સાહેબ, ભૂખે મરો છો અમે તો સાહેબ. આ 4-5 દાડો સાપરા 10 દાડો જવા, આ તો રોટલાય નથી સાહેબ મળતા અમાન, તો હવે શું ખાવા? અમે પૂછ્યા બેઠા સાહેબ, આ તો આ નરણા છો સાહેબ, પેટમે ઉકાળા સડી છે અમાન, તો હવે શું કરો? અમે બનાસકાંઠા જિલ્લાના 30 જેટલા વિદ્યાર્થીઓ કર્ણાટકમાં ફસાઈ જતા આ વિદ્યાર્થીઓને પરત બનાસકાંઠા જિલ્લામાં લાવવા માટે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે. કોરોનાની મહામારી વચ્ચે આજે રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અમીરગઢ બોર્ડર ઉપર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ રાજસ્થાન અને બનાસકાંઠાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બંને રાજ્યની પોલીસ વચ્ચે સુમેળ થાય તેમજ સ્થળાંતર કરતા લોકો મામલે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસ માટે લોકડાઉન જાહેર થતાં જ મજૂરો અને શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો રાજસ્થાનથી સૌથી વધુ લોકો રોજીરોટી કમાવા માટે વસવાટ કરે છે. કોરોના વાયરસના પગલે લોકડાઉન થતાં શ્રમિકો અને મજૂરો પોતાના વતન રાજસ્થાન તરફ જવા માટે પદયાત્રા તેમજ ખાનગી વાહનો દ્વારા જતા દેખાઈ રહ્યા છે. હજુ પણ અનેક એવા લોકો છે કે જે પદયાત્રા તેમજ ખાનગી વાહન મારફતે વતન તરફ જવા માંગે છે. આવા લોકોને ગુજરાત અને રાજસ્થાન પોલીસે અટકાવી હોમ ક્વોરન્ટાઇન કર્યા છે.
આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે આજે ભુજ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ બનાસકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં અને ગુજરાતથી રાજસ્થાનમાં જતા લોકો માટે શું કાર્યવાહી કરવી અને તેમને કયા પ્રકારે સમજાવવા તેમજ આવશ્યક સેવાઓ ઉપર અસર ન પડે તે તમામ મુદ્દાએ ચર્ચા કરી હતી. આ મીટિંગ બાદ સુભાષ ત્રિવેદીએ લોકોને અપીલ પણ કરી હતી કે આપણે સૌ ભારતીયો છીએ અને કોરોનાની મહામારી વચ્ચે સૌ સાથે મળી આની સામે લડત ચલાવવાની જરૂર છે, જેથી લોકો અત્યારે જે પરિસ્થિતિમાં છે તે જ પરિસ્થિતિમાં ત્યાં જ રહે તેવી અપીલ કરી હતી. અભી જો કોવિડ 19 કા જો પેન્ડેમિક કી વજહ સે પૂરે ગુજરાત મે લોકડાઉન હુઆ હૈ, ઉસમે આંતરરાજ્ય સરહદ ઉસકો ભી ઠીક સે સીલ કિયા ગયા હૈ, તો દોનો ઓર કી પોલીસ કા સહયોગ ઓર કોઓર્ડિનેશન બહોત ઇમ્પોર્ટન્ટ હૈ. इसीलिए अभी मैं यहाँ पे ये अपनी चेकपोस्ट की कामगिरी देखने के लिए आया हूँ और सिहोरी के एसपी साहब से मिलके दोनों पुलिस के बीच में अच्छा सहयोग और तालमेल हो ये बहुत ज़रूरी है, क्योंकि जो आपदा अभी हम लोग उसका सामना कर रहे हैं उस आपदा में अगर साथ में मिलके लड़ेंगे तो ही उसका अच्छा रिजल्ट मिल पाएगा. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. મહામારીને લઈ સરકાર બની સતર્ક. પાલનપુરની જિલ્લા જેલના 31 કેદીઓને મેડિકલ પરીક્ષણ બાદ પેરોલ અને જામીન ઉપર કરાયા મુક્ત. તો કોરોના વાયરસના પગલે મુખ્યમંત્રી રાહતફંડમાં દાન આપવામાં જિલ્લાના લોકો આવ્યા સામે. અમીરગઢમાં હિજરત કરીને વતન પરત ફરી રહેલા સેંકડો લોકો ઉપર આકાશ નીચે ધરતી ઉપર ગુજારી રહ્યા છે જીવન. મહિલાઓ સહિત બાળકો પણ મુકાયા દયનીય પરિસ્થિતિમાં. નડીસાની ગૌશાળામાં સરકારના પ્રતિનિધિઓએ પહોંચી હાથ ધરી પશુઓની ગણતરી. તો ગેનીબેન ઠાકોરે હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરી માસ્ક વગર બહાર નીકળીને લોકોના જીવ સામે ઊભું કર્યું જોખમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એમબીબીએસની જરૂર છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર ખાતેના સ્થાનિક તબીબી વ્યવસાય કરતા હોય તેવા MBBS તબીબી અધિકારી અથવા MBBSની ડિગ્રી ધરાવતા હોય તેવા તબીબોએ પાલનપુર અને ડીસા શહેર ખાતેના અર્બન હેલ્થ ક્લિનિકમાં દૈનિક સાંજે 5-9 વાગ્યા સુધી, રજાના દિવસો સિવાય ઓપીડી સારવાર આપવા રસ ધરાવતા હોય તેવા તબીબોએ તેમના લાયકાત સર્ટિફિકેટ સાથે તારીખ 4-4-2020 રોજ સવારે 11 કલાકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, જિલ્લા પંચાયત બનાસકાંઠા પાલનપુર ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા આમંત્રણ છે. માનદ વેતન મેડિકલ ઓફિસર MBBS માસિક ફિક્સ ₹30,000. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઘર બનવાના ટાઇલ્સ લાના સેનિટરી લાના જી, જય ટાઇલ્સ મે જા કરે સબ લેકર આના જી. ભાવ, ક્વોલિટી અને વિશ્વાસ માટેનું એકમાત્ર સ્થળ એટલે જય ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ. અમારે ત્યાં બ્રાન્ડેડ કંપનીની અને લેટેસ્ટ ડિઝાઇનની ટાઇલ્સ, સેનિટરી વેર, સીપી ફિટિંગ, પાણીની ટાંકી, વુડન પટ્ટા, LED મિરર,
કિચન ચીમની તેમજ કેમિકલ વ્યાજબી ભાવે મળશે. આર્કિટેક્ટ અને એન્જિનિયર માટે ટાઇલ્સ સ્ટુડિયોની ફેસિલિટી તથા કસ્ટમર સેટિસ્ફેક્શન માટે એક્સપર્ટ એડવાઇસ મળશે. સેરા અને વર્મોરા નેક્સ્ટ ટાઇલ કંપનીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડીલર એટલે જય ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ. તો આજે જ બનાવો તમારા સ્વપ્નનું ઘર જય ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટની સાથે. સ્થળ હોટલ પ્રાઇમની પાસે, ડીસા પાલનપુર હાઇવે, ડીસા. સંપર્ક જિજ્ઞેશભાઈ સાધુ, દીપાંશુભાઈ અગ્રવાલ, જય ટાઇલ્સ એન્ડ ગ્રેનાઇટ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, નોવેલ કોરોનાને લઈ સરકાર કેટલી સતર્ક છે તે તમને જણાવીએ. સરકારે આજે આ બીમારીની ગંભીરતાના પગલે સક્રિયતા દર્શાવી પાલનપુરની જિલ્લા જેલમાં સજા કાપી રહેલા કાચા અને પાકા કામના કેદીઓને આજે પેરોલ અને જામીન ઉપર મુક્ત કર્યા છે. સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે આજે બનાસકાંઠા જિલ્લાની જિલ્લા જેલમાં રહેલા 31 કેદીઓને પેરોલ અને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં 8 કેદીઓ પાકા કામના કેદીઓ છે, જ્યારે 23 કેદીઓ કાચા કામના કેદીઓ છે. આ તમામ કેદીઓની તબીબી તપાસ કર્યા બાદ તેમને આજે સાંજે છોડવામાં આવ્યા છે. દેશ અને દુનિયામાં કોરોના વાયરસની જે મહામારી ચાલી રહી છે તેને ધ્યાને લઈ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સ્ટેટ લેવલની હાઈ કમિટી દ્વારા જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તે મુજબ અત્રેની પાલનપુર જિલ્લા જેલના 23 કાચાકામના કેદીઓ અને 8 ભરણ પોષણ બદલની સજા ભોગવતા કેદીઓનો 2 મહિના માટે જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે. આ છૂટતા દરેક કેદીઓનું અમારી જેલ દવાખાનાના મેડિકલ ઓફિસર દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું છે અને દરેકને કોરોનાના કોઈ સિમ્ટમ્સ દેખાતા નથી એવું સર્ટિફિકેટ આપી અને અત્રેથી મુક્ત કરવામાં આવે છે. મુક્ત થતા કેદીઓ માટે એનજીઓ દ્વારા વાહનની વ્યવસ્થા, પોતાના સ્થળ સુધી પહોંચવા માટે વાહનની વ્યવસ્થા કરેલ છે, તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા એક નાસ્તાની કીટ પણ આપવામાં આવી છે. કોરોના સંક્રમણને અટકાવવા બનાસકાંઠામાં સહાયનો ધોધ ચાલુ છે, ત્યારે પાલનપુરના જાણીતા એન્જિનિયર દ્વારા પ્રધાનમંત્રી રાહતફંડમાં 1 લાખ રૂપિયાનું અને પાલનપુર પાલિકાના હંગામી કર્મચારીઓ દ્વારા કલેક્ટર રાહતફંડમાં 7,500 રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો ઝડપી પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વ રૂપે પ્રધાનમંત્રી રાહત નિધિમાં આજે પાલનપુરના જાણીતા એન્જિનિયર પ્રકાશભાઈ ગાંધી દ્વારા 1 લાખ રૂપિયાનો ચેક તેમજ પાલનપુર નગરપાલિકાના હંગામી કર્મચારીઓ દ્વારા પોતાના પગારમાંથી 2 દિવસનો પગાર કલેક્ટર રાહત ફંડમાં બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેને ચેક સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો છે. આજે આપણા ભારત દેશમાં મોટી આફત રૂપે કોરોના આવી રહી છે અને એને પહોંચી વળવા માટે પીએમ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે. એ જહેમતના ભાગરૂપે આજે ફૂલ અને ફૂલની પાંખડી રૂપે 1 લાખ રૂપિયા પીએમ કેરમાં હું આજે અર્પણ કરું છું એમને. આ મને એમ લાગે છે કે હું ઘણું ઓછું કરું છું, પણ ફૂલ લઈને ફૂલની પાંખડી લઈ અને સ્વીકારવા બહુ નમ્ર વિનંતી કરું છું અને આજે મેં કલેક્ટર સાહેબને આ ચેક આપી દીધો છે. કોરોના મહામારીના જે મુખ્યમંત્રીશ્રીએ રાહત ફંડમાં
પૈસા આપવાની જે વાત કરી, જેના અનુસંધાને પાલનપુર નગરપાલિકા હંગામી સ્ટાફ વતી આજ રોજ અમે અમારા દિન બેનો પગાર 10 કર્મચારીઓએ મુખ્યમંત્રી રાજપણના અંદર આપવાનો કલેક્ટરશ્રીને ચેક આપેલ છે. તો આ તરફ ધાનેરાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં 11 લાખનો ચેક વિતરણ કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પ્રભાવિત બન્યું છે ત્યારે ભારત દેશના વિવિધ રાજ્યમાં કોરોના વાયરસ સામે આરોગ્ય વિભાગ મજબૂત બને અને સરકારની આર્થિક સ્થિતિ મજબૂત બને તે આશય સાથે અત્યારે મદદ માટે લોકો આગળ આવી રહ્યા છે. ધાનેરાની વાત કરીએ તો ધાનેરા બજાર સમિતિના ચેરમેન બુરાભાઈ પટેલ સહિત બજાર સમિતિના સદસ્યો દ્વારા ધાનેરા બજાર સમિતિ વતી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રી રાહત ફંડમાં 11 લાખનો ચેક આપવામાં આવ્યો છે. આજે સરહદી તાલુકા મથક વાવ ખાતે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કોરોના વાયરસ જિલ્લામાં ન પ્રસરે તે માટે આજે વાવના આરોગ્ય વિભાગે વાવ તાલુકાના ગામડે ગામડે પહોંચી લોકોના આરોગ્યની તપાસ કરી હતી. આ ઉપરાંત લોકો લોકડાઉનનો ભંગ ન કરે અને તેનું પાલન કરે તે માટે ખાખી વર્દી પણ ખડેપગે તૈનાત છે. અત્યારે કોરોના વાયરસ બાબતે ખોટા સમાચાર તેમજ સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર સામે પોલીસ તંત્ર આકરા મૂડમાં છે. સોશિયલ મીડિયાનો બિનજરૂરી ઉપયોગ કરી ખોટા સમાચાર વાયરલ કરી સમાજ તેમજ તંત્રમાં ભય ફેલાવનાર તત્વો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે આવો જ એક મેસેજ ધાનેરા તાલુકાના વાલેર ગામના યાત્રાધામ સમા સુંદરપુરી મહારાજના નામે વાયરલ થયો છે અને આ મેસેજમાં ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાલેર ગામના બાપજીનો સવાલ હતો કે કોરોના વાયરસ જતો રહેશે અને ત્યારબાદ જમીનમાંથી કોલસા નીકળશે અને આ ખોટા મેસેજના પગલે કેટલાક ઈસમોએ પોતાના ઘર આગળ દીવો કરી ખાડો ખોદી કોલસા નીકળ્યા હોવાનો દાવો કરી ફોટા સાથે આ મેસેજ વાયરલ કર્યો છે. ત્યારે આ વાયરલ થયેલા મેસેજની અમારા દ્વારા પૂરી પડતાલ કરવામાં આવી અને ધાનેરા તાલુકાના લોકોમાં વાલેર ગામના સુંદરપુરી મહારાજ પાસે પહોંચી મહંતની આ મેસેજ પ્રત્યે પ્રતિક્રિયા જાણતા મહંત સુખદેવપુરીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો અત્યારે અંધશ્રદ્ધા ફેલાવી મંદિરના નામને પણ બદનામ કરી રહ્યા છે, જેના પગલે મંદિરના મહંત સુખદેવપુરી મહારાજે આ વાતને ખોટી હોવાનું જણાવી આવા ખોટા મેસેજને વાયરલ કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું. તમામ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે શ્રી સુંદરપુરીજી મહારાજની જગ્યા વાલેરના મહંત સુખદેવપુરી ગુરુ ડુંગરપુરી એવમ કારબારી મહેન્દ્રપુરી ગુરુ સુખદેવપુરી જે ને નર્મ વિનંતી કે આજના વિશ્વની અંદર મહામારી કોરોના રોગનો જે આ ચાલે છે એ વિશે કોઈ પણ પ્રકારનું અંધશ્રદ્ધા ફેલાય તેવું કોઈ પણ નિવેદન આપેલ નથી. તેથી આવી અંધશ્રદ્ધા વિશે કોઈ પણ જગ્યા કે કોઈ મહંતશ્રીઓનું નામ વટાવી અને એવી અફવા ન ફેલાવવા મારી નર્મ વિનંતી, નહીતર વારંવાર આવી ખોટી અફવા ફેલાવવા સાથે ફોજદારી કેસ અને તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી મારી નર્મ વિનંતી. સર્વ પ્રજાને આ જાણની ખાસ નોંધ લેવી. થરાદમાં અત્યારે તંત્ર કોરોના વાયરસને લઈ ખૂબ જ સક્રિયતા દર્શાવી રહ્યું છે. આ બીમારી થરાદમાં ન પ્રસરે તે માટે આજે થરાદના તાલુકા વિકાસ અધિકારીએ થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં સેનેટાઇઝરની કામગીરી હાથ ધરી હતી. આજે થરાદ ખાતે આવેલા આભેપુરા ગામની ગ્રામ પંચાયત દ્વારા આભેપુરા ગામમાં જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળો ઉપર સેનેટાઇઝરની કામગીરી કરવામાં આવી હતી. કોરોનાની વ્યાપક અસરને લઈને જે રીતે સમગ્ર દેશમાં આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ કામે લાગ્યો છે ત્યારે તેમની સુરક્ષા માટે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા તેમજ ગાંધીનગરની આયુષ કચેરી દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં જે રીતે કોરોના વાયરસને લઈને હાહાકાર મચ્યો છે તેને લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવ્યું છે, જેને લઈને લોકડાઉનમાં જોડાયેલા પોલીસ કર્મીઓ, આરોગ્ય કર્મીઓ તેમજ વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય અને ફરજ પરના આવા કર્મચારીઓ સ્વસ્થ રહે તે માટે આજે આયુર્વેદ શાખા દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બનાસકાંઠા અને આયુષની કચેરી ગાંધીનગર દ્વારા આ એક રોગ પ્રતિકારક કોરોનાના વાયરસ સામે આપણી ઇમ્યુનિટી વધે એના માટે એકદમ સાયન્ટિફિક રીતે ઉકાળો બનાવવામાં આવ્યો છે. તે આપણી ઇમ્યુનિટી વધારે છે અને અત્યારે જ્યારે આ સંક્રમણ ચાલી રહ્યું છે ત્યારે આપણને એનું ઇન્ફેક્શન ના લાગે એના માટે આપણા શરીરમાં ઇમ્યુનિટી ડેવલપ થાય છે અને એના અનુસંધાને અમે જે પણ અત્યારે સરકારી કર્મચારીઓ, પોલીસ જવાનો જે ડ્યુટી ઉપર છે અને સેવાઓ કરી રહ્યા છે એમના માટે સ્પેશિયલ આ બનાવી અને દરેક સરકારી કચેરીઓમાં ફરીને અમે એ લોકોને પીવડાવીએ છીએ.
લોકડાઉનને લઈને ગુજરાત, મહારાષ્ટ્ર અને પુનામાં અટવાયેલા રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના લોકો અમીરગઢ બોર્ડર ઉપરથી ટ્રેલરમાં બેસી પોતાના માદરે વતન અમીરગઢ બોર્ડર ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાન પોલીસ દ્વારા મુસાફરોને રોકવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરોને ગુજરાતમાં પરત જવા માટે મોકલતા અમીરગઢ પોલીસ દ્વારા 122 લોકોને અમીરગઢની મોડલ સ્કૂલ ખાતે મોડી રાત્રે લાવવામાં આવ્યા હતા. અમીરગઢ ખાતે લાવવામાં આવેલા લોકોમાં 122 મહિલા સહિત બાળકોનો સમાવેશ થાય છે અને રાત્રે જમવાનું ન મળતા બાળકો સહિત તમામ લોકોની પરિસ્થિતિ એકદમ દયનીય બની ગઈ હતી. તો બીજી બાજુ અમીરગઢના જોરાપુરા ગામ નજીક આવેલી આદર્શ નિવાસી શાળા જોરાપુરા ખાતે પણ 70 જેટલા લોકોને રોકવામાં આવતા તેમને પણ જમવાનું ન મળતા પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની હતી. સરકાર દ્વારા સમગ્ર ભારત દેશમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ સરકાર દ્વારા વ્યક્તિ વ્યક્તિ વચ્ચે 1 મીટર જેટલું અંતર રાખવાની સલાહ પણ અપાઈ રહી છે. તો બીજી બાજુ મોડલ સ્કૂલમાં એક સાથે 122 જેટલા લોકો અને આદર્શ નિવાસી શાળામાં 70 જેટલા લોકો એક સાથે ભેગા હોવાથી અમીરગઢની પણ પરિસ્થિતિ ન બગડે તે પહેલા તંત્રએ આ વ્યક્તિઓને પોતાના વતનમાં મોકલી આપે એ ખૂબ જ જરૂરી છે. આ લોકો અંકલેશ્વર, વડોદરા, બોરસદ, મોરબી, પાલનપુર, પૂના, કોલ્હાપુર, વાપી, સુરત, અમદાવાદ, મુંબઈ, કડી, મહેસાણા જેવી ઘણી જગ્યાના લોકોનો સમાવેશ થાય છે. આજે બપોરે મોડલ સ્કૂલમાં રોકવામાં આવેલા લોકોને દાતા દ્વારા ભોજન આપવામાં આવ્યું હતું. જ્યારે જોરાપુરા ખાતે રોકાયેલા લોકોને ભોજન ન મળતા તેમની પણ હાલત દયનીય બની હતી. સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે ત્યારે વાત કરવામાં આવે છે રાજસ્થાન અને ગુજરાતને સરહદને અડીને આવેલી અમીરગઢ ચેકપોસ્ટને પણ લોકડાઉન કરી દેવામાં આવી છે. જેને લઈને જે ગુજરાતથી રાજસ્થાન જતા ગઈકાલે રાત્રે 190 જેટલા વ્યક્તિઓ અમીરગઢ કઢવાયા છે. આપ જોઈ શકો છો પોલીસ દ્વારા એમની પૂછપરછ કરીને એમનું નામ લખવામાં આવી રહ્યું છે અને અમીરગઢના જોરાપુરાથી આદિ વિકાસની જે શાળા આવેલી છે તો 70 જેટલા વ્યક્તિઓને અહીં રાત્રિ વિશ્રામ આપવામાં આવ્યો છે અને બીજા જે બાકીના છે એમને અમીરગઢની મોડેલ જે સ્કૂલ છે ત્યાં 121 જેટલા વ્યક્તિઓને તેઓ મોડેલ સ્કૂલમાં રાખવામાં આવે છે. તેની સાથે આપ જોઈ શકો છો કે પોલીસ કર્મચારીઓ આ ક્યાંથી આવ્યા છે અને ક્યાં જવાના છે તેમના માલિક સહિતના નામ વિગતો એકત્રિત કરી રહ્યા છે. તેની સાથે સાથે આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ તેમની પૂરતી મેડિકલ ચેકઅપ કરી રહ્યું છે. રામલાલ મીણા, વીકેન્ડ ન્યૂઝ ચેનલ, અમીરગઢ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. નડીસાની ગૌશાળામાં સરકારના પ્રતિનિધિઓએ પહોંચી હાથ ધરી પશુઓની ગણતરી. તો ગેનીબેન ઠાકોરે હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરી માસ્ક વગર બહાર નીકળીને લોકોના જીવ સામે ઊભું કર્યું જોખમ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા. ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. ટીઆરએસના ગુણવત્તાસભર બિયારણો એટલે વધુ ઉત્પાદન, વધુ આવક અને વધુ નફો. ટીઆરએસ એવરેજ સક્કર ટેટી 60-65 દિવસમાં પાકતી 1.5-2 કિલો વજન ધરાવતી, ખૂબ જ મીઠાશ ધરાવતી, તેમજ દિલ્હી, કાશ્મીર અને મુંબઈ મોકલવા માટેની ઉપયુક્ત જાત. લકી તરબૂચ 65-70 દિવસમાં પાકતી જાત, 3-5 કિલો વજન ધરાવતી, કાળો ઘાટો રંગ, અંડાકાર આકાર, એક સરખી સાઇઝના લીધે ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ, તેમજ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશન માટે ઉત્તમ જાત. હાઇબ્રિડ ભીંડા સુપરસ્ટાર 45-50 દિવસમાં પ્રથમ વીણી, ઘાટો લીલો રંગ, વધુ શાખાઓ, તેમજ પીડિયા તથા કોકરવા રોગ પ્રતિ સહનશીલ જાત. કરિશ્મા મરચા 18-20 સેન્ટીમીટર લાંબા, મધ્યમ તીખા, પોપટી રંગના, 40-45 દિવસમાં પ્રથમ વીણી અને પુષ્કળ ઉત્પાદન આપતી જાત. પેઢી દર પેઢીનો વિશ્વાસ, ખરીદો ટીઆરએસ સંસ્થા ઉત્તમ બિયારણો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયા, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે.
હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. થર્ડ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. અમારે ત્યાં સરકાર માન્ય સીસીસી કોર્સ, એકાઉન્ટ માં ટેલી, જીએસટી સાથે મિરેકલ એકાઉન્ટ, પ્રોફિટ એકાઉન્ટ, કિશન એકાઉન્ટ, પ્લસ એકાઉન્ટ, મેન્યુઅલ એકાઉન્ટ જેવા એકાઉન્ટિંગ ના કોર્સ સાથે ફોટોશોપ, પેજ મેકર, કોરલ ડ્રો, બીજા અન્ય કોર્સ, એમએસ ઓફિસ 2016, ઇન્ટરનેટ, એચટીએમએલ, સી લેંગ્વેજ, વિઝ્યુઅલ બેઝિક, ઓટોકેડ, હાર્ડવેર, નેટવર્કિંગ ના કોર્સ, સ્પોકન ઇંગ્લિશમાં બેઝિક ઇંગ્લિશ, ઇંગ્લિશ ગ્રામર, બિઝનેસ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ જેવા કોર્સમાં જોડાઈ સરળ રીતે અંગ્રેજી બોલતા શીખો. બાળકો માટે કિડ્સ કોમ્પ્યુટર કોર્સ અને કિડ્સ ઇંગ્લિશ ના કોર્સ પણ શીખો. તો આજે જ અમારી એસી સંસ્થાની મુલાકાત લો. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ, બીકે ન્યૂઝ ઓફિસ ની નીચે, લાયન્સ હોલ ની પાસે, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે અન્ય રાજ્યોમાંથી કોઈ પણ વાહનો આવતા નથી, જેના લીધે બનાસકાંઠા જિલ્લામાં પાંજરાપોળ અને ગૌશાળામાં ઘાસચારાની અછત સર્જાઈ છે અને પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોને વિવિધ સંસ્થાઓ અને દાતાઓ દ્વારા અપાતું દાન પણ પૂરતું મળતું નથી, જેના લીધે આ પશુઓના ઘાસચારાનો ખર્ચો ક્યાંથી લાવવો તેને લઈ સંચાલકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આ અંગે તાજેતરમાં સરકાર દ્વારા ઘાસચારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી, જેના પગલે સરકાર દ્વારા આજે બનાસકાંઠા જિલ્લાની તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં વેટરનરી તબીબોની જુદી જુદી ટીમો બનાવી પશુ ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકોને તાત્કાલિક ઘાસચારાની સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે આજે મંગળવારે ડીસા તાલુકાના કાંડ ગામે આવેલ પાંજરાપોળમાં વેટરનરી તબીબોની ટીમ દ્વારા પશુ ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યાં ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારાનો કેટલો સ્ટોક છે તેની પણ વિગત એકત્ર કરવામાં આવી હતી. આ સમગ્ર રિપોર્ટ તૈયાર કરી મુખ્યમંત્રી કાર્યાલયમાં મોકલવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આજરોજ અમે શ્રી રાજપુર, ડીસા કાંડ, પાંજરાપોળમાં પશુની પશુધન વસ્તી ગણતરી કરવા તથા જે કોરોના વાયરસના કારણે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે લોકડાઉન જાહેર કરેલું છે 14/4/2020 સુધી, તેના અનુસંધાને આપણા રાજ્યની ગૌશાળા પાંજરાપોળમાં ઘાસચારાની કોઈ તંગી ના વર્તાય અને જથ્થો પૂરતા પ્રમાણમાં હોય તેના અનુસંધાને આજે અમે પશુની પશુધન વસ્તી ગણતરી કરવા આવ્યા છીએ. અમારી સાથે ડૉક્ટર ચેતનભાઈ પટેલ તેમજ અમારો સ્ટાફ, અમે આવી અને આજે પશુને અત્યારે કાંડ પાંજરાપોળમાં જે પશુની પશુધન સંખ્યા છે એની ગણતરી કરી છે તથા એમની પાસે જે અવેલેબલ ઘાસનો સ્ટોક છે, લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો અને એમનું જે કોઈ વાવેતર કરેલું હોય આ પશુઓના માટે એના અનુસંધાને આજે અમે આવ્યા છીએ. તો આ તરફ આજે વાવ બાબરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા એક ગંભીર પગલું ભરવામાં આવ્યું હતું. ગેનીબેન ઠાકોરને રાજસ્થાનથી આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને આગામી 7 એપ્રિલ સુધી તેમને ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી હોવા છતાં આજે ગેનીબેન ઠાકોરે આરોગ્ય વિભાગની સૂચનાનો ભંગ કર્યો છે. લોકોની પરવા કર્યા વગર આજે ગેનીબેન ઠાકોર તેમના મત વિસ્તારની મુલાકાતે પહોંચી ગયા હતા અને હોસ્પિટલમાં માસ્ક પહેર્યા વગર જ ફરતા નજરે પડ્યા હતા. ગેનીબેન ઠાકોર કે જે પીઢ રાજનેતા છે અને ધારાસભ્ય પદ ઉપર પણ છે, ત્યારે ગેનીબેનની આ હરકત ખૂબ જ શરમજનક બાબત છે, લોકો માટે પણ જોખમી બની શકે તેમ છે. ત્યારે ગેનીબેન ઠાકોર સરકાર અને તંત્ર ઉપર ભરોસો રાખવો જોઈએ અને હોમ ક્વોરન્ટાઇનનું પાલન કરવું જોઈએ. તેમની આ હરકતથી પરિસ્થિતિ ભયજનક બની શકે છે. તંત્ર અત્યારે ખડેપગે લોકોની સેવા કરી રહ્યું છે ત્યારે ગેનીબેન અત્યારે ઘરમાં જ બેસી રહે તે પણ મોટી સેવા ગણાશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકડાઉનનો આજે 7મો દિવસ. જિલ્લામાં લોકડાઉનના પગલે અંબાજી મંદિર હજુ 15 એપ્રિલ સુધી રહેશે દર્શન માટે બંધ. તો લોકડાઉનના પગલે અબોલ પશુઓ બન્યા નિરાધાર. અમીરગઢ બોર્ડરની લીધી ભુજ રેન્જના IGA મુલાકાત.
મહામારીને લઈ સરકાર બની સતર્ક. પાલનપુરની જિલ્લા જેલના 31 કેદીઓને મેડિકલ પરીક્ષણ બાદ પેરોલ અને જામીન ઉપર કરાયા મુક્ત. તો કોરોના વાયરસના પગલે મુખ્યમંત્રી રાહતફંડમાં દાન આપવામાં જિલ્લાના લોકો આવ્યા સામે. અમીરગઢમાં હિજરત કરીને વતન પરત ફરી રહેલા સેંકડો લોકો ઉપર આકાશ નીચે ધરતી ઉપર ગુજારી રહ્યા છે જીવન. મહિલાઓ સહિત બાળકો પણ મુકાયા દયનીય પરિસ્થિતિમાં. નડીસાની ગૌશાળામાં સરકારના પ્રતિનિધિઓએ પહોંચી હાથ ધરી પશુઓની ગણતરી. તો જ્ઞાનીબેન ઠાકોરે હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરી માસ્ક વગર બહાર નીકળીને લોકોના જીવ સામે ઊભું કર્યું જોખમ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.